नमस्ते विद्यार्थिनी बहनों, आज आपने धोरण सात गुजराती पाठ तेर भूमिए गुजरात एटले कि दक्षिण मणि जेमना कवि छे चंद्र वदनजी मेहता, जेमनो जन्म 1901 अने जेमनो जन्म मृत्यु 1991 में थयेलू छे। चंद्र वदनजी मेहता नो जन्म सूरत में थयो हतो। तेओ आकाशवाणी रेडियो साथे संकळायेला हता। पोतानी आगवी गद्य शैली ने कारणे आ साहित्यमां जाणीता थया छे। सरल भाषा शैली ए तेमना लेखकनुं आकर्षण छे। एमणे कविता, नाटक, विवेचन, आत्मचरित्र, अनुवाद वगैरे क्षेत्रोमां सारूं प्रदान कर्युं छे। भूमिए गुजरात ए न वाटे न रेल पाटे, बांध गठरिया અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખકોના સંગ્રહો છે। અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસ અળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે। હવે આપણે પાઠ તરફ જઈએ એની પહેલાં પાઠના થોડા શબ્દાર્થો જોઈ લઈએ। ઘેરિયા ઘેરૈયા, હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ। ગેણીઓ, ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ। લોલ વિલોલ સૌંદર્ય, ત્રણ પ્રખ્યાત નન્ના કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા। આગ રેલમાં ભાંગેલું, સન 1837 એપ્રિલમાં મોટી આગથી અને સને 1838 મોટી રેલથી ખુંવાર થયેલું, લૂંટ લૂંટાયેલું, સને 1664 શિવાજી દ્વારા લૂંટાયેલું થર્મોપોલી ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું, ત્યારથી લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરવાળા આ સાંકડા મૈસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી। ફરાસિયા, ફ્રાન્સના વતની અથવા તો ફ્રેન્ચ વલંદા હોલંડના વતની, ડચ ખૂટો બેસાડ્યો, પાયો નાખ્યો, થાણું નાખ્યું, કોઠી નાખી, વેડ ડભોલી અને સિંગણપોર એ નામના ત્રણ ગામો, ઢેફાળા ઢેખાડા અને ઢેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ, હેરિયું બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ, તેલ ધારાવત તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તેમ, રૂઢિપ્રયોગ ખૂટો બેસાડવો, પાયો નાખવો। હવે આપણે પાઠ તરફ જઈશું। ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠું નહીં છોડીએ, દરિયો અહીંયા પોતાનું ભારે સિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખબાત બાજુ ભોંકે છે, પણ અહીં આ ગભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે। બની જાય તો જોજો કદીક। ભીમપોરના ખારવા ખલાસી જગમસૂર, બલબલા દરિયા હચમચાવે, અકલ મકલ ગજાવે, અહીંથી જ પેલો નોર્વે ગિયોલો જગન કારાતિયા જઈ એણે મધરાતે ઘૂમરી લાગતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો, માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂંઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે, એકવાર ભીમપોર જાજોરે ઘેરિયા ગીત લલકારિયા કરે। શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેડિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે। હજીરાની દીવાદાંડીને પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ। તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા। આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળ ધાણી,
આગ રેલમાં ભાંગેલું લૂંટ લૂંટાયેલું સોનાની મૂરત સુરત આ તે સાતું જે હાલ કહી રડ્યો હતો નર્મદ તે આજ સુરત આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1608-12માં અંગ્રેજો આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાંસિયાઓ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહો માહે લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. હતાશ થઈ ગયા ખરું, રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે, અકબરે અહીં પડાવ નાખ્યો હતો, જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબે આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી, જોઈ જોઈ જીવ બળે. ચાલો કતાર ગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રમડીઓ રળિયામણો છે, પછી વરાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો આ શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ લખ્યું લખાઈ ગયું, એક ભાંગલા તૂટેલા ગામ માટે લખ્યું, એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612-1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી, એમાં પરદેશીઓ જ લડી મૂવા હતા. આપણે બારણે પારકી લડાઈ, ડચ અંગ્રેજી ફરાસિયા વલંદા બધા જ લડ્યા હતા, અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. ઉત્તરે વેડ ડભોલી અને સિંગાપોર જતા આવતા થાય બપોર એમ કહે છે, પણ આપણે ડભોલીની ભૂતિયા ટેકરો તો ચડીશું જ. હા આરે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગુફા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે અને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયર આવ્યું તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે કાંઈ નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. ભાઈ હા ભાઈ, તો ખરા જ, પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખવા માંડે ત્યાં સુધી. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ, અને હેડંબા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે, વરપાડા અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું, રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો, પણ આપણે તો તોફાની નદી કેમ ઠસો જોઈ અંકલેશ્વર જવું છે, ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફા, જ્વાળામુખીએ કરેલી અગ્નની ઉલટીઓની નિશાનીઓ, શેકાઓ પહેલાંની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે, મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત, એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે, અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો આ બાંધ્યો દરવાજો, તોતી ઘણો જૂનો કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે.
આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી, સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે, હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામું લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અડગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ પેટે, કદીક હરિણી ફાળે ગૌરવભર્યા આ મા નર્મદા 950 કિલોમીટરના કાંઠે અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા. રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિર છત્ર છો, સામવેદના ઉચ્ચરાતા શ્લોકથી અલંકારેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતસ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનાર કરશે ત્યારે અને આવનાર હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ પડે નીચે તો તેલના ઝરણા છે, અને હવે તો એને કાઢવાનો ધરતીના મો પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા ફિલસૂફો કહે છે કે મન તેલ ધારાવત રાખવું. નમસ્તે.